રેક બાદ આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોયલા ગામે એક દિવસ અગાઉ પોયડા ગામ પાસે આવેલ સાબરમતી નદીની કોતરોમાં દીપડો દેખાવો દેતા ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો સરપંચ દ્વારા તંત્રમાં જાણ કરાતા વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પાંજરે પૂરવા પાંજરા મૂકવામાં આવ્યા. પ્રાંતિજના પોયડા ગામ પાસે આવેલ સાબરમતી નદીમાં દીપડો દેખાડો દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો દીપડો આવ્યાના સમાચાર ગામમાં તથા આજુબાજુના ગામોમાં પ્રસરી જતા લોકોમાં ભયની સાથે દીપડાને જોવા માટે કતુહલ જોવા મળ્યું હતું અને લોકોના ટોળી ટોળા સાબરમતી નદીની કોતરો પાસે દોડી આવ્યા હતા. તો બીજી બાજુ પાસે આવા ખેતરોમાં એકલ દોકલ રહેતા ખેડૂતો સહિત છૂટા સવા વિસ્તારમાં બાંધેલા સાપડામાં રહેતા લોકોમાં હાલ તો ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો પોયડા મહિલા સરપંચ તેજલબેન ભૂપતિ ચૌહાણ, પ્રાંતિજ મામલતદાર કચેરી તથા તાલુકામાં જાણ કરતા પ્રાંતિજ મામલતદાર આર કે પટની દ્વારા વન વિભાગની ટીમને જાણકારી હતી. તો પ્રાંતિજ તાલુકા વિકાસ અધિકારી જે એચ કાપડિયા સહિતના અધિકારીઓ પોયડા ખાતે દોડી આવ્યા હતા. તો વન વિભાગના અધિકારીઓ ડીએફઓ વિજય ચૌધરી, રાઉન્ડ ફોરેસ્ટ અધિકારી શ્રી ગણેશભાઈ દેસાઈ, બીટગાર્ડ કે એસ સરવૈયા, વીટગાર્ડ કે આર ઝાલા, રાઉન્ડ ફોરેસ્ટ બીબી પટેલ સહિતના અધિકારીઓ પોયડા ખાતે દોડી આવ્યા હતા. આજરોજ તારીખ 10/4/2019 રોજ અને તે પહેલો ગઈકાલે 9/4/2019 રોજ સરપંચશ્રીના ટેલિફોન દ્વારા જાણવા મળેલ અને અમારા આરએફઓ દ્વારા પણ જાણવા મળેલ કે પોયડા ગામે દીપડાનું એમ કે આવેલ છે, દીપડો આવેલ દેખાયેલ છે, બધા લોકોને દેખાયેલ છે. તો તાત્કાલિક તમે ત્યાં પહોંચો, તમે ટીમ સાથે ટોટલી આખો ટીમ અમારા પ્રતિજ વિસ્તરણ પ્રતિજ ટોટલ ટીમ અહીંયા આવી ગયા. આવી ગઈને તાત્કાલિક અમે પહોંચવાની પણ વ્યવસ્થા કરી દીધી. પહોંચવાની વ્યવસ્થા કરીને અને ટોટલી ગામ લોકોને પણ કહી દેવામાં આવ્યું કે બાળકોને કયો, મોટા માણસોને કયો, ટોટલી અહીંયા જંગલમાં ગૌચર વિસ્તારમાં જવું નહીં એવું પ્રતિબંધ કરી દીધું. બીજા દિવસે પણ વન અધિકારીઓ દીપડાને પાંજરે પૂરવા ગામમાં હાજર હતા અને દીપડાને પાંજરે પૂરવા વિવિધ પૈતરાઓ અજમાવવા આવી રહ્યા છે. તો હાલ તો 3 પાંજરા દીપડાના પંજાની અવર જવર ઉપર મૂકવામાં આવ્યા છે. તો કેટલાક ગ્રામજનોનું કહેવું છે કે દીપડાએ અહીં છેલ્લા 2 વર્ષથી વસવાટ કર્યો હોવાનું જણાવ્યું હતું અને કદી જોવામાં આવ્યું નથી, પણ અવરનવર તેના પંજાનું નિશાન જોવા મળ્યા હતા. અને આજ દિન સુધી દીપડાએ કોઈ પશુ કે ગામના કોઈ પણ વ્યક્તિ સામે હુમલો કે પશુનું મારણ કરવામાં આવ્યું નથી. પણ આવતીકાલે ગામના કેટલાક લોકોને સ્વાર્થ સ્વાર્થ દીપડાએ દેખાડો દેતા હાજર ભલભલાના સક્કા સૂટી ગયા હતા. ત્યારે હાલ તો વન અધિકારીઓ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે ટીમ દ્વારા તાજવીજ હાથ ધરવામાં આવી છે અને દીપડાને પાંજરે પૂરવા માટે હાલ તો 3 પાંજરા મૂકવામાં આવ્યા છે અને દીપડાને પાંજરે પૂરવા હાલ તો વિવિધ ટીમ અજવા આવી રહી છે. સંજય રાવલ, ઝેડએસ ટીવી, પ્રાંતિજ. કાલે સવારે બીજે ચૌધરી, અમારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે, તેમના દ્વારા અમને માહિતી મળતા અમે તાત્કાલિક ઘટના સ્થળ પર આવી ગયા અને પોયડા ગામ પંચાયત દ્વારા અમને જે કાંઈ સાથ સહકાર મળ્યો તેના અમને જે કાંઈ જાણવા મળ્યું તે ઉપરથી અમે તેમના પગમાર્ગ જોયા અને તેમને પગમાર્ગ ઉપરથી અમે દીપડાને કઈ જગ્યા ઉપર ગયો તે અમે શોધી કાઢ્યું અને ત્યાંથી અમને રૂબરૂ જોવા પણ મળ્યો હતો અને ત્યાંથી બીજા ઉખા કોતરમાં જતો રહ્યો હતો. આ બધી પરિસ્થિતિ જોતાં અમે 3 પાંજરાની વ્યવસ્થા કરી છે અને અલગ અલગ લોકેશન જ્યાં વારંવાર જોવા મળતો હોય પગમાર્ગ જોઈ અને લોકોના કહેવા પ્રમાણે અમે મૂકવામાં આવેલા હતા અને ગામના જે સરપંચ છે પ્રવીણસિંહ તેમનો તથા જે ગ્રામ પંચાયતના ગ્રામના લોકો છે તેમના દ્વારા અમને પૂરતો સાથ સહકાર અને સપોર્ટ મળી રહ્યો છે. તો આવો નવો મળશે તો કદાચ અમારા અંદાજ પ્રમાણે 2-3 દિવસમાં 99% આવી જવાની શક્યતા પૂરી છે, કારણ કે આજ સુધી એ દીપડાએ કોઈ ઉપર હુમલો કર્યો નથી અને કોઈને સતાવેલા નથી અને કોઈનું મારણ પણ કરેલું છે નહીં. એટલે એ જોતા લાગે છે કદાચ